તો આખરે ચુકાદો આવી ગયો છે ત્યારે અયોધ્યામાં અત્યારે આ ચુકાદા બાદની શું પરિસ્થિતિ છે જાણીએ અમારા એસોસિએટ એડિટર નરેન્દ્રસિંહ જાદવ પાસેથી. જી નરેન્દ્ર. દીપાલી, જે રીતે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે અને અયોધ્યાની વાત કરીએ તો અયોધ્યાની બજારમાં અત્યારે જોવા જઈએ તો સામાન્ય ચહલપહલ છે, કારણ કે જે બહારના લોકો ઉપર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તેના કારણે અહીં સામાન્ય ચહલપહલ જોવા મળી રહી છે. પરંતુ અહીંના લોકોમાં એક પ્રકારનો આંતરિક ઉત્સાહ ચોક્કસ જોવા મળી રહ્યો છે. મારી પાછળની તરફ જોઈ રહ્યા છો જે રાજદ્વાર કહેવાય છે અને રાજદ્વારની બરાબર પાછળની તરફ જે વિવાદિત જમીનનો જે ચુકાદો આવ્યો છે તે જમીન આવેલી છે કે જ્યાં રામ મંદિરનું નિર્માણ થવાનું છે તે બરાબર આ રાજદ્વારની પાછળ જોવા મળે છે. પરંતુ મહત્વની વાત એ છે કે દીપાલી, જે રીતે આ ચુકાદો આવ્યો છે તેને લઈને અહીં સ્થાનિક જે બજારો છે એમાં પણ ઘણો બધો ઉત્સાહ ચોક્કસ છે, કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી લોકો એની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે રામ મંદિર બને. કેટલાક વેપારીઓ છે તેઓ બેઠા છે, તેમની પાસેથી જાણીશું કિતને સાલ સે યે જો મસલા ઇતને સાલ સે ચલ રહા થા આજ જો ફેસલા આયા હે આપ કેસી અનુભૂતિ કર રહે હૈ ક્યોંકિ ઇતને સાલ સે આપ દેખ રહે હૈ કે બાબરી મસ્જિદ રામ મંદિર બાબરી મસ્જિદ રામ મંદિર તો આજ રામ મંદિર બનેગા આપકે સામને હી ક્યા આપ માનતે હો અભી? સર, હમ યે માનતે હૈ કે મસલા તો બહોત લંબા ચલ રહા થા. વૈસે તો લોગ બોલ રહે 1528 સે મતલબ મસલા ચલ રહા થા, લેકિન બટ અબ જો હૈ મસલા લગતા હૈ કે અબ હલ હો ગયા હૈ. ઓર જો પુનર્વિચાર યાચિકા જો ભી હૈ વિપક્ષ જો ભી જૈસા કરના અપના ચાહે કરે ઉનકે લિયે તો મતલબ જો હૈ ઓપ્શન હૈ, બટ અબ ક્લિયર હૈ કે રામ મંદિર હી બનેગા, ઉસમે કોઈ જો હૈ અસમંજસ કી સ્થિતિ નહીં હૈ. અબ આપકો લગતા હૈ કે આપકે જો યહાં કે જો વેપારી હૈ ઉન उनके व्यापार को भी बढ़ोतरी होगी क्योंकि राम मंदिर बनेगा उसके बाद परिस्थिति कुछ अलग होगी अयोध्या की? जी जी एब्सोल्युटली सर, बढ़ोतरी होगी व्यापार में क्योंकि अब देश विदेशों से भी जो भी उम्मीद लगाए, बहुत से लोग ऐसे बैठे थे कि क्या वहां देखें, वहां कुछ भी नहीं है, सब वैसे ही टेंट में रामलला विराजमान है. लेकिन जब उनका भव्य मंदिर बनेगा तब सर जो नहीं भी अयोध्या है वो भी आएंगे, तो एब्सोल्युटली जो है बढ़ोतरी तो व्यापार में होगी, उसमें कोई दो राय नहीं. व्यापारियों मान रहा है कि राम मंदिर बनया बाद अहीनो माहौल કદાચ કંઈક અલગ હશે, પરંતુ અત્યાર સુધીનો જે માહોલ હતો દીપાલી તેના કારણે થોડી અસમંજસ હતી. પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ. આપણે બીજા પણ કેટલાક જે સ્વામીજી છે તેમની પાસેથી જાણીશું. ઇતને સાલ સે જો એ જો મામલા થા અબ આપકે ચહેરે પર ભી ખુશી દેખને કો મિલ રહી હે, અબ કેસા અયોધ્યા મેં કેસા બદલાવ આયેગા? અબ શ્રી અયોધ્યા મેં બહોત બદલાવ આયેગા ઓર બહોત લોગ આયેંગે દર્શન કે લિયે લોગ આયેંગે. यहाँ बहुत सारे रोजगारों को रोजगार मिल जाएगा और विवाद होने की वजह से ये श्री अयोध्या बहुत पिछड़ापन का अनुभव कर रहा था और अब बहुत आगे जाएगा, विकास होगा और बहुत दूर के लोग आएंगे. और सबसे पहले तो मैं ये कहना चाहूँगा कि जिन पांच जजों ने ये जजमेंट दिया है वो बहुत बहुत धन्यवाद के पात्र हैं और उन लोगों को हम कितना धन्यवाद दें हम हमारे पास शब्द नहीं बच रहे हैं. और योगी जी और हमारे मोदी जी ने इस देश को इतना मजबूत किया है, इस पूरे देश को उन लोगों ने ऐसा कंट्रोल किया है कि कहीं अभी तक कोई अप्रिय घटना नहीं. मतलब यही है हमारे देश की तासीर, यही है सबने जो जिस प्रकार से इस मामले को लिया है. आप क्या मानते हो अयोध्या में अब बदलाव किस प्रकार से आएगा? बहुत बदलाव होने वाला है अयोध्या में. हम तो बहुत खुश हैं इस फैसले से. जी ટૂંકમાં અયોધ્યાના જે વેપારીઓ હોય કે સ્થાનિક જનતા હોય તમામ લોકોમાં એક એક પ્રકારની ખુશી એટલા માટે છે દીપાલી કે જે ચુકાદો આવ્યો છે, જે વિવાદિત જમીનની જગ્યાએ રામ મંદિર બનવાનું છે અને જે અન્ય જે પક્ષકારો હતા તેમને જે 5 એકર જમીન આપવાની વાત છે, આ તમામ બાબતોથી લઈને હવે અયોધ્યામાં એક નવો સૂરજ ઉગશે તેવું લોકો માની રહ્યા છે.